અંબાજીની વાત કરીએ. અંબાજીમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. 5 દિવસની ચાલશે આ મહોત્સવ, જેમાં અલગ અલગ યાત્રિકો જોડાશે. પ્રથમ દિવસે 51 શક્તિપીઠની 51 પાલખી યાત્રા યોજાઈ. સાંસદ પરબત પટેલની હાજરીમાં પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જય ભોલે ગ્રુપની 51 શંખનાદ યાત્રાનું આયોજન કરવામાં આવશે. કલેક્ટર, SDM, પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. આજે પાલખી યાત્રા અમે લગભગ છેલ્લા 20 વર્ષથી કરી રહ્યા છીએ, કે જ્યારે આ પરિક્રમમાં રૂટ નહોતો, જંગલમાંથી અમે લોકો કરતા હતા, અને આ જોઈને પ્રેરણા મળી અને 51 શક્તિપીઠ બની, અને અત્યારે આ 20મા વર્ષમાં છે અને અન્ય ગ્રુપ પણ બધા જોડાઈ રહ્યા છે. જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે, એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા અને અત્યારે પણ વધી રહ્યો છે. આ વર્ષે બી ઘણા ભક્તો, ઘણા શ્રદ્ધાળુઓ આની અંદર જોડાયેલા છે, અને આવતા વર્ષે બી પણ અને આવતા ભવિષ્યમાં પણ અમારું જે ગ્રુપ છે એ પાલખી યાત્રા કાયમ કરતું રહેશે. જય ભોલે ગ્રુપ તરફથી અમે આજે અહીંયા અમને આમંત્રણ આપવાથી અમે અહીંયા યાત્રામાં આવ્યા છીએ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સાથ સહકાર સાથે અને અંબાજી મંદિર ખાતેના કલેક્ટર સાહેબના સહકારથી અમે પહેલી વાર 51 જે પાલખી છે તે યાત્રા સાથે 51 પાદુકા અને 51 સંઘ સાથે આ પહેલીવાર દરેકે દરેક મંદિર ઉપર એક એક સંઘ અર્પણ થશે. અને અત્યારે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને બહુ અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જ્યારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર, અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે તેમાં ઘણો વધારો થશે. અને અત્યારે હાલ અમે શંખ અર્પણ કરી અને અમારી જાતને ધન્ય અનુભવી છીએ, અને ગબ્બર ઉપર એક શ્રીયંત્ર સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ, તે પણ આજે સ્થાપિત થશે. અંબાજીમાં ગબ્બર ખાતે 5 દિવસના પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. 12 ફેબ્રુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધી ગબ્બરના ચારે ફરતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે આજુબાજુના જિલ્લાઓમાંથી અને બનાસકાંઠાના સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો આવે એવી અપેક્ષા છે. બધા ભક્તો માટે મૂળભૂત સુવિધાઓની સાથે સાથે વિનામૂલ્યે ભોજન અને દર્શનપથ ઉપર જુદી જુદી વ્યવસ્થાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે આ વખતે 5 દિવસની 5 થીમ નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસ જે છે પાલખી યાત્રા અને શંખ યાત્રા છે, કાલે પાદુકા યાત્રા છે, પછી એ રીતે ધ્વજા યાત્રા, પછી મશાલ યાત્રા અને મંત્રોત્સવ, આ રીતે કરીને 5 દિવસ અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મને આશા છે કે મોટી સંખ્યામાં બધા ભક્તો જોડાશે અને એમને અનોખો અનુભવ થશે.